नमस्कार विद्यार्थी मित्रों, हूँ स्वागत करू छु अमारी आकाश एकेडमी यूट्यूब चेनल में। अने आज हूँ तमारी समक्ष 12 मे 2020 नू करंट अफेर्स रजू करीश। तो खास करीने हजी सुधी तमे अमारी यूट्यूब चेनल ने सब्सक्राइब न करी होय तो प्लीज चेनल ने सब्सक्राइब करी लेजो के जेथी करीने तमने बधीज अपडेट रेग्युलर मळी रहे। अने जो तमारे बधाज करंट अफेर्सना विडियोनी पीडीएफ जोईती होय तो अहीं नीचे आपेला व्हाट्सएप नंबर पर मने मेसेज करी शको, जेनी पर तमने बधाज करंट अफेर्सना विडियोनी पीडीएफ प्रोवाइड करी देश। तो हवे आपणे शुरू करीए आजना करंट अफेर्सनो पहेलो प्रश्न, जे छे ताजेतरमां मधर्स डे क्यारे मनावामां आव्यो? तो तेना जवाबमां आवशे 10 मे, एटले के आंसर सी। मधर्स डे दर वर्षे मे महिनाना बीजा रविवारे मनावामां आवे छे। त्यारबाद मधर्स डे सौ प्रथम वखत ईस्वीसन 1908 में मनावामां आव्यो हतो। त्यारबादनो बीजो प्रश्न, તાજેતરમાં હરિશંકર વાસુદેવનનું નિધન થયું તે કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા? તો તેના જવાબમાં આવશે તે એક ઇતિહાસકાર હતા, એટલે કે આન્સર એ। હરિશંકર વાસુદેવનની પ્રસિદ્ધ બુક, જેમાં પહેલી બુક છે શેડોઝ ઓફ સબસ્ટેન્સ ઇન્ડો રશિયન ટ્રેડ એન્ડ મિલિટરી કોઓપરેશન, અને બીજી બુક છે ફૂટસ્ટેપ્સ ઓફ અફાનાસી નિકિતિન ટ્રાવેલ્સ થ્રુ યુરેશિયા એન્ડ ઇન્ડિયા ઇન ધ 21st century। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં રક્ષા મંત્રાલયે 37 એરફિલ્ડના આધુનિકરણ માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી? તો તેના જવાબમાં આવશે ટાટા પાવર, એટલે કે આન્સર બી। ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં ફ્રીડમ ઓફ સ્પીચ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે સિદ્ધાર્થ વરદરાજન, એટલે કે આન્સર ડી। ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં નેશનલ ટેકનોલોજી ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 11 મે, એટલે કે આન્સર ડી। નેશનલ ટેકનોલોજી ડે ભારતમાં 11 મે 1998 પોખરણમાં થયેલ શક્તિ 1 પરમાણુ મિસાઇલના સફળ પરીક્ષણની વર્ષગાંઠના રૂપમાં મનાવવામાં આવે છે। ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં યુનિસેફના રિપોર્ટ અનુસાર કયા દેશના લોકો આંતરિક રૂપથી સૌથી વધુ વિસ્થાપિત થયા છે? તો તેના જવાબમાં આવશે ભારત, એટલે કે આન્સર સી। યુનિસેફની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ, જેની સ્થાપના 11 ડિસેમ્બર 1946 રોજ કરવામાં આવી હતી। તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે યુએસએના ન્યૂયોર્કમાં, અને તેના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે હેન્ડ્રિટ એચ ફોર। ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં માલદીવ, મોરેશિયસ, સેશલ્સ, મેડાગાસ્કર અને કોમોરોસ જેવા 5 દ્વીપ દેશોને મદદ કરવા કયા દેશે મિશન સાગર શરૂ કર્યું છે? તો તેના જવાબમાં આવશે મિશન સાગર ભારતે શરૂ કર્યું છે, એટલે કે આન્સર બી। ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ટરનેટ એન્ડ
મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર ક્યા દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં સૌથી વધુ ઇન્ટરનેટ ઉપયોગ કરતા છે? તો તેના જવાબમાં આવશે ભારત, એટલે કે આન્સર એ. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં સેમસંગ કંપનીએ સેમસંગ પે ડેબિટ કાર્ડ લોન્ચ કરવા કઈ કંપની સાથે ભાગીદારી કરી છે? તો તેના જવાબમાં આવશે સોફી, એટલે કે આન્સર ડી. સેમસંગ કંપનીની વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે સાઉથ કોરિયાના સિઓલમાં. તેના ચેરમેન છે લી કુન હે. તેના વાઇસ ચેરમેન છે લી જાય યોંગ. ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના એક રિપોર્ટ અનુસાર ભારતના 40 દિવસના લોકડાઉનમાં ઉર્જા માંગમાં કેટલા ટકાનો ઘટાડો આવ્યો છે? તો તેના જવાબમાં આવશે 30%, એટલે કે આન્સર એ. હવે મેં તમને ગઈકાલે કરંટ અફેર્સને લગતા બે પ્રશ્ન પૂછ્યા હતા. તેમાંનો પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં પેટા ઇન્ડિયા એ કયા રાજ્યના મુખ્યમંત્રીને હીરો ટુ એનિમલ્સ એવોર્ડ તરીકે સન્માનિત કર્યા? તો તેના જવાબમાં શું આવશે? ઓડિશા. અને ઓડિશાના મુખ્યમંત્રી છે નવીન પટનાયક. એટલે નામ પૂછાય તો નવીન પટનાયક લખવું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, તાજેતરમાં બાસ્કેટબોલ હોલ ઓફ ફેમમાં કોને સામેલ કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે કોબ બ્રાયન્ટ. હવે આજના કરંટ અફેર્સના બે પ્રશ્નો અહીં આપેલા છે. આ બંને પ્રશ્નોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં પ્રવીણ રાવને કઈ કંપનીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા? અને બીજો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા બનાવવામાં આવેલ વેન્ટિલેટરને શું નામ આપવામાં આવ્યું? આમ અહીં આપણે આજે 12 મે 2020નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલમાં સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલમાં સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.